नमस्कार વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે નિશ્ચયકને લગતી થોડી થિયરીઓ અને થોડા નિયમો જોયા હતા. આજે હવે નિશ્ચયકને લગતો લાસ્ટ ટોપિક આપણે જે 4.1 4.2 ભણશું એનો લાસ્ટ ટોપિક ભણીએ તો એ છે સહવ્યવ. સહવ્યવ એ ઉપનિશ્ચયક જેવું જ છે. કાલે આપણે ઉપનિશ્ચયક ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં. ઉપનિશ્ચયક કોને કહેતા? તો કે A1 નો ઉપનિશ્ચયક તો કે આ ઘટકોનો ક્રોસ ગુણાકારની બાદબાકી, આનો તો કે આનો અને આના ક્રોસ ગુણાકારની બાદબાકી એવી રીતે હતો. અને સહવ્યવ શું છે? તો કે એ ઉપનિશ્ચયક જ છે પણ નિશાની વાળો, જે કાલે આપણે નિશાનીઓ આખી દીધી. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ને પ્લસ, આ નિશાનીઓ જો આ રીતે આવશે. માઇનસ વન ની આઈ પ્લસ જે ઘાત, આઈ પ્લસ જે ઘાત એટલે હું માનો કે આ એ વન ની આપણે નિશાની શું થાય? પ્લસ થશે. તો એ કેમ થશે? તો કે માઇનસ વન આઈ પ્લસ છે એટલે પેલી હાર ને પેલો સ્તંભ એટલે વન પ્લસ વન એટલે માઇનસ વન ની બે ઘાત એટલે કેટલા આવશે? વન. તો પ્લસ આવ્યું એટલે જો એ નિશાની પ્લસ છે. હું માનો કે આની નિશાની તો કઈ જ આવે છે? માઇનસ. તો એની આપણે લઈએ તો માઇનસ વન ની આ બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે અહીંયા આવશે બે પ્લસ ત્રણ એટલે માઇનસ વન ની પાંચ ઘાત એટલે માઇનસ વન એટલે નિશાની. એમ દરેક ઘટકની નિશાનીઓ એવી રીતે મેળવી શકાય છે, જે આપણે કાલે ચર્ચા કરી હતી કે આવી રીતે આપણે આગળ પ્રૂફ કરવાનું આવશે. તો ઉપનિશ્ચય સહવ્યવ, હવે નવો ટોપિક છે. સહવ્યવ કોને કહેવાય? તો કે ઉપનિશ્ચયક જ ઘાત. માનો કે એ વન નો ઉપનિશ્ચયક શું હતું? એ વન નો ઉપનિશ્ચયક શું થાય? તો કે બી ટુ સી થ્રી માઇનસ બી થ્રી સી ટુ, આ ઉપનિશ્ચયક છે. ઉપનિશ્ચયક. હવે સહવ્યવ કોને કહેવાય? તો કે એની આગળ નિશાની ચડાવી દેવાની. ઉપનિશ્ચયક ગુણ્યા નિશાની, આનાથી નિશાની મળી જાય માઇનસ વન ની આઈ પ્લસ જે ઘાત. એ રીતે આ એ વન નો જે ઉપનિશ્ચયક છે એને કેપિટલ એ વન બી વન ના ઉપનિશ્ચયક ને કેપિટલ બી વન સી વન ના ઉપનિશ્ચયક ને કેપિટલ સી વન એ ટુ ના ઉપનિશ્ચયક ને કેપિટલ એ ટુ એવી રીતે બધાના ઉપનિશ્ચયકો મેળવી શકાય. હવે એક આ ટોપિક છે. જો નિશ્ચયકના કોઈ પણ હાર કે સ્તંભના ઘટકો સાથે અનુરૂપ હોય તેવા સહવ્યવોનો ગુણાકાર કરી સરવાળો કરતા નિશ્ચયકનું મૂલ્ય ડી મળે છે. એમ વાંચે નહીં ખબર પડે, એ થોડું વધારે છે. હું તમને સિમ્પલ કહી દઉં. માનો કે આપણે એમ કીધું કે નિશ્ચયકના કોઈ પણ હાર એટલે પેલી હાર લઈ લો. તો કોણ કોણ છે? એ વન બી વન અને સી વન. સ્તંભના ઘટકો સાથે અનુરૂપ હોય એવા સહવ્યવો કીધા છો. ઉપનિશ્ચયક નહીં, સહવ્યવો એટલે નિશાની પણ લેવાની. તો એ વન ની નિશાની પ્લસ કરવાની જરૂર નથી. બી વન ની નિશાની કેવી આવશે? માઇનસ. અને સી વન ની નિશાની કેવી આવશે? પ્લસ. અવયવોનો ગુણાકાર કરી. હવે એ વન નો ઉપનિશ્ચયક કોણ છે? તો કે કેપિટલ એ વન. બી વન નો ઉપનિશ્ચયક કોણ છે? તો કે કેપિટલ બી વન. સી વન નો ઉપનિશ્ચયક કોણ છે? તો કે કેપિટલ સી વન. આ બધાનો ગુણાકાર કરી અને સરવાળો જેમાં બાદબાકી થતી હોય બાદબાકી આ કરો એટલે ડી આવે, નિશ્ચયકનું મૂલ્ય મળે. તો હવે આપણને એમ થાય કે આ કાલે તો બીજું હતું, કાલે તો બીજી રીતે ડી મળ્યો હતો. તો આ એ જ છે બાળકો, કાલે જે રીતે મળેલો હતો એ જ છે. કાલે આ રીતે હતો એ વન બી ટુ સી થ્રી બી થ્રી સી ટુ બી ટુ સી થ્રી માઇનસ બી થ્રી સી ટુ માઇનસ બી વન એ ટુ સી થ્રી માઇનસ એ થ્રી સી ટુ પ્લસ સી વન. તો કેપિટલ સી વન એ ટુ બી થ્રી માઇનસ એ થ્રી બી ટુ, આ ડી ની વેલ્યુ કાલે આ રીતે આપણે મેળવેલી હતી લાસ્ટ લેક્ચરમાં. તો આ એ જ છે. જો આ એ વન એટલે શું? તો કે સ્મોલ એ વન જે ઘટક છે એનો ઉપનિશ્ચયક. ઉપનિશ્ચયક એટલે સહવ્યવ. ઉપનિશ્ચયક ગુણ્યા નિશાની એની, તો નિશાની પ્લસ એટલે કરવાની જરૂર નથી. અને આર્યો ઉપનિશ્ચયક, આર્યો ઉપનિશ્ચયક ને આર્યો ઉપનિશ્ચયક, આની નિશાની પ્લસ જ હતી એટલે પ્લસ આવી, આની પ્લસ જ હતી એટલે પ્લસ આવી, અને આ બી વન ની નિશાની માઇનસ હતી એટલે માઇનસ આવી. તો આ એ જ છે બરોબર, જે કાલે શીખાય જ છે. પણ આ એક માત્ર એમસીક્યુ માં પૂછાય કે નિશ્ચયકના કોઈ પણ હાર કે સ્તંભના ઘટકો સાથે અનુરૂપ હોય તેવા સહવ્યવોનો ગુણાકાર કરી સરવાળો કરતા નિશ્ચયકનું મૂલ્ય ડી મળે છે. તો એ વન નો એ વન ને અનુરૂપ કોણ? કેપિટલ એ વન. બી વન ને અનુરૂપ કોણ? કેપિટલ બી વન. સી વન ને અનુરૂપ કોણ? કેપિટલ સી વન. આ અનુરૂપ થઈ ગયા. અનુરૂપ ન હોય એટલે માનો એ વન એ ટુ રાખો, બી વન એ બી ટુ રાખો, સી વન એ સી ટુ રાખો, તો આનું મૂલ્ય શું થઈ જાય? ઝીરો. જો નિશ્ચયકના કોઈ પણ હાર કે સ્તંભના ઘટકો સાથે
તેને અનુરૂપ ન હોય તેવા સહઅવયવોનો ગુણાકાર કરી સરવાળો કરતા નિશ્ચયકનું મૂલ્ય શું મળે છે? 0. તો a1 આયરે a1 લ્યો, b1 આયરે b1 લ્યો, એ અનુરૂપ a1 આયરે બીજો કોઈ લઈ લ્યો તો એ અનુરૂપ ન હોય એવો તો એનું મૂલ્ય શું મળશે? 0 મળશે. ઓકે, આ એક ટોપિક થઈ ગયો, આ લાસ્ટ થિયરી હતી. હવે આપણે આના દાખલા શરૂ કરશું. દાખલા તો પેલા નોર્મલ છે, મૂલ્યો મેળવવાના દાખલા. મૂલ્યો મેળવવા પછી આપણે બીજા દાખલાઓ કરશું. તો 4.1 સ્વાધ્યાય 4.1 એનો 1-2 પેલા અને બીજા પ્રશ્નમાં સેમ જ સૂચના છે. નિશ્ચયકનું મૂલ્ય શોધો. નિશ્ચયકનું મૂલ્ય, મૂલ્ય એટલે ખબર પડે ડી, શોધો. એમાં પહેલું એક્ઝામ્પલ છે, લઈએ આપણે 2-4-5-1 2-4-5-1. હવે આનું મૂલ્ય મેળવવા, આ તો એકદમ ઈઝી દાખલો છે, તમને આવડી ભઈ જાય. અગ્રવિકર્ણો નો ગુણાકાર -2 અને પછી માઇનસ પ્રતિવિકર્ણો નો ગુણાકાર. તો આ માઇનસ ની નિશાની જે વિસ્તરણમાં આવે છે એ જ છે, અને આમ એની આંકડાની પોતાની હોય તો લખવાની. -5×4 એટલે -20. તો ડી ઇઝ ઇક્વલ ટુ -2, -- પ્લસ થશે 20, એટલે ડી ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 18. આ પહેલું એક્ઝામ્પલ થઈ ગયું. હવે બીજું એક્ઝામ્પલ આમાં નામ છે cos θ - sin θ, અને sin θ અને cos θ આનું વિસ્તરણ. આ પણ દ્વિઆર નિશ્ચયક છે, તો અગ્રવિકર્ણો નો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણો નો ગુણાકાર. તો આનો ડી મળશે cos θ × cos θ, એટલે cos²θ. પછી આ માઇનસ જે આવે છે, હવે આના પોતાના sin × sin, એટલે sin² ને પ્લસ માઇનસ, એટલે -sin²θ. તો cos²θ -, પ્લસ sin²θ. તો d ઇઝ ઇક્વલ ટુ, આ તો નિત્યસમ છે, sin²θ + cos²θ 10th માં આવી ગયું ને 11th માં આવી ગયું. કેટલો જવાબ આવશે આનો? 1. તો આ બે એક્ઝામ્પલ છે જેમાં આપણે ખાલી મૂલ્ય મેળવવાના હતા. સિમ્પલ વસ્તુ છે, આ તો આરામથી આવડી જાય એવું છે. હવે એના પછીના એક્ઝામ્પલો આપણે લઈએ. હવે ત્રીજું એક્ઝામ્પલ છે a = જો આ શ્રેણી છે હો બચ્ચા, 1-2, 4-1-2, 4-2 આ શ્રેણી છે. જોજો, નિશ્ચયક નથી શ્રેણી, આપણે આગલું ચેપ્ટર ભણ્યા એ. તો સાબિત કરો કે 2a = નિશ્ચયકમાં 2a = 4 નિશ્ચયકમાં a. હવે જો a શું છે, તો કે શ્રેણીકમાં 1-2-4-2 આ છે, શ્રેણીકમાં છે, નિશ્ચયકમાં નથી. હવે આને હું 2 વડે ગુણું, 2a, તો 2a શું થશે? તો કે 2×1-2-4-2. હવે શ્રેણીકમાં આપણે શીખી ગયા કે કોઈ ઘટક ગુણશું તો બધા જ ઘટકો સાથે ગુણાશે. નિશ્ચયકમાં એવું નહીં થાય, એ આગળ આવશે. પણ શ્રેણી તો આપણે આગલું ચેપ્ટર ભણી ગયા, તો એમાં તમને ખબર હશે કે કોઈ આંકડો ગુણશું તો એ બધા જ સાથે ગુણાઈ જાય. તો 2a = 2 બધા જ ઘટકો ગાય, 2, 4, 8 અને 4. હવે આનો આપણે શું લેવાનો છે? નિશ્ચયક ડાબા = નિશ્ચયકમાં 2a. આ માનાક નથી, જોજો, નિશ્ચયકનો 2a. તો 2, 4, 8, 4. હવે આની વેલ્યુ તો આવડશે જ બધાને, 4×2 = 8, -8×4=32, એટલે આવશે -24. આ ડાબા આવ્યું. હવે આપણે જવા લઈએ. જો 4 નિશ્ચયકમાં a, તો 4 નિશ્ચયક શું છે? એ આ શ્રેણી છે, પણ એનું નિશ્ચયક બનાવો તો 1-2-4-2 આ ટાઈપનો થશે. તો 4 આની વેલ્યુ આપણે ગોતી, 2×2 = 2 અને 4×2 = 8, તો 4 આવશે -6, એટલે આવશે -24. આવ્યું જબા, ના આવ્યું ડાબા. તો અહીંયા લખી શકાય ડાબા =
જમવા, આ થઈ ગયું થર્ડ એક્ઝામ્પલ છે. A is equal to matrix 101 101 01 02 01 02 અને 004 આ શ્રેણીમાં છે અને આપણે પ્રૂફ કરવાનું છે. તો સાબિત કરો કે 3 ડિટર્મિનેશન ઓફ A is equal to 27 into determination of A. Okay? Sorry. 3A determination ma 3A, 27 into determination ma A. Okay? To dabi baju apne laiye, daba hu che? તો કે 3 ડિટર્મિનેશન માં 3A, તો 3A પહેલા મેળવીએ, 3A આ 3 અને A શું છે, તો કે 101 012 004 આ A છે. સહી છે આ, તો 3 ગુણાશે તો બધા જ ઘટકો સાથે ગુણાઈ જાહે, એટલે આવશે આવું 303 036 0012 આ રીતનું આવશે, બરોબર છે. હવે આપણે આને લઈએ ડિટર્મિનેશન માં 3A. ઓકે, તો 3A તો છે જ આપણી પાસે, 303 036 0012. હવે આનું વિસ્તરણ કરશું. તો કાલે આપણે વિસ્તરણના નિયમોમાં શીખાતા કે કોઈ પણ ઘટક હોય, કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી આપણે વિસ્તરણ કરી શકાય, તો આપણે વિસ્તરણ કરશું પહેલા સ્તંભથી. પેલો સ્તંભ આ દેખાય, પ્લસ માઇનસ પ્લસ, એટલે આ 0 0 જ આવી જાય, તો એનું વિસ્તરણ નહીં કરવું, એનો ગુણાકાર નહીં કરવો, પણ ખાલી અહીંથી જ કરીએ. 3 નિશાની પ્લસ, 12 13 36, 6 × 0 0, પછી આની નિશાની માઇનસ, એ 0 છે તો એની સાથે ગુણાકારમાં તો જે હોય પતી જાય, અને પછી આની નિશાની પ્લસ 0, તો 3 36 − 0 એટલે 36 36 13 108, તો ડાબા શું આવશે, 108. હવે આપણે ભણીએ જોબા. જોબા છે 27 ડિટર્મિનેશન ઓફ A, તો 27 એ તો છે જ આપણી પાસે, એને ખાલી ડિટર્મિનેશન માં લેવાનો, 101 012 004 આ થઈ ગયું 27. હવે આપણે આનું વિસ્તરણ કરશું, પાછું પહેલા સ્તંભથી કરશું, એટલે આ બે 0 નહીં ગણવા પડે. 1 × 4 1 4 અને 2 × 0 એટલે 0, તો 27 અને 4 માંથી 0 જાય તો 4 અને 4 1 4 એટલે 27 × 4, તો કેટલા આવશે, 108. તો જમણી બાજુની વેલ્યુ, ડાબી બાજુની વેલ્યુ 108 આવી, જમણી બાજુની વેલ્યુ 108 આવી, એટલે આપણે અહીં લખી શકાય ડાબા બરાબર જવા, બરોબર છે મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 લઈએ. આ બે સાબિત કરવાના હતા, એક દ્વિઆર નિશ્ચયકમાં હતો અને એક ત્રિઆર નિશ્ચયકમાં હતો. હવે પ્રશ્ન 5 છે, પાછું નિશ્ચયકના મૂલ્ય શોધો. પ્રશ્ન 5 એનો પહેલો, એની સૂચના છે મૂલ્યો મેળવો. ઓકે, એનું પહેલું એક્ઝામ્પલ છે -3 − 1 − 2 − 3 − 1 − 2 0 0 − 1 0 0 − 1 અને 3 − 5 0. આનું વિસ્તરણ કરવાનું છે, તો વિસ્તરણમાં આપણે કોઈ પણ આ કોઈ પણ સ્તંભથી લઈ શકીએ, તો આપણે લેવું અહીંથી લેવું, એટલે જો આ બે 0 છે તો એ પૂરું થઈ જશે. એક કામ કરીએ, પહેલા પહેલી આથી જ લઈએ, એટલે તમને આઈડિયા આવી જાય. 3 એની નિશાની પ્લસ, તો 0 × 0 એટલે 0, પછી માઇનસ, માઇનસ 5 × −1 એટલે 5, પ્લસ થઈ જાય. આ પ્લસ આ તો સૂત્રની જ આવશે, આ એની પોતાની નિશાની પ્લસ આવશે, પછી માઇનસ જે સૂત્રમાં આવે છે એ વિસ્તરણના, આ -1 0 × 0 એટલે 0,
પછી માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ વન એટલે માઇનસ ત્રણ, પછી અહીંથી લઈ એની નિશાની પ્લસ આવશે પણ એની પોતાની માઇનસ છે એટલે માઇનસ રાખશું, ઝીરો ગુણ્યા માઇનસ પાંચ એટલે ઝીરો, પછી માઇનસ ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો, તો હું આવશે વેલ્યુ ત્રણ, આ માઇનસ પાંચ, આ માઇનસ માઇનસ પ્લસ વન, આ માઇનસ માઇનસ પ્લસ ત્રણ, ઝીરો પ્લસ ત્રણ એટલે ત્રણ, અને આ ઝીરો માંથી ઝીરો જાય ઝીરો, એને ગુણ્યા જે કઈ હોય એટલે પતી જાય, તો આ માઇનસ પંદર આવશે અને પ્લસ ત્રણ એકા ત્રણ એટલે જવાબ આવશે માઇનસ બાર. ઓકે મિત્રો, આ એક રીત થઈ ગઈ, આપણે પેલી હારથી વિસ્તરણ કર્યું. હવે જો ગમે હારથી કરી શકાય, આ પેલી હારથી કર્યું, હવે હું બીજી રીતે બતાવી દઉં. હવે જો આપણે આ બીજી હારથી કરીએ, બીજી હારથી કરશું તો આ ઝીરો ઝીરો એની વેલ્યુ એની અરે જે એના ઉપનિશ્ચય ગુણા છે તો એ તો ઝીરો જ થઈ જાય, તો ખાલી આપણે ગણતરી આની એકની જ કરવાની રહે, તો આપણે બીજી હારથી વિસ્તરણ કરે, હું લખું અહીંયા બીજી હારથી વિસ્તરણ કરતા, બીજી હારથી વિસ્તરણ એમાં પણ એટલો જવાબ આવશે ઝીરો, તો એની જે કઈ હશે એ તો પતી જાય અને નિશાની માઇનસ, તો ઝીરો ને તો કઈ નિશાની કરવાની જરૂર નથી, પ્લસ આ ઝીરો થી નહીં પતી જાય, પછી માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ આવશે માઇનસ વન, એની ગણતરી કરવી પડશે, તો આ હાર ને આ સ્તંભ ને કાઢી નાખો એટલે આ બે વધશે, ત્રણ પંચા માઇનસ પંદર માઇનસ ત્રણ એકા માઇનસ ત્રણ, આ રીતે આવશે, તો ઝીરો વત્તા ઝીરો તો જાય માઇનસ માઇનસ પ્લસ વન, અને માઇનસ પંદર ને માઇનસ માઇનસ પ્લસ માઇનસ પંદર પ્લસ ત્રણ ઇઝ ઇક્વલ ટુ એક ગુણાઈ જાય કઈ ફેર નહીં પડે માઇનસ બાર, આ એટલો જવાબ આવ્યો માઇનસ બાર, જે આપણે પહેલી હારથી કર્યો તો પણ માઇનસ બાર જ આવ્યો હતો, અને બીજી હારથી કરશું તો પણ માઇનસ, ત્રીજી થી કરો તોય માઇનસ બાર, સ્તંભ થી કરો તો માઇનસ, પણ આપણે એ જોવાનું છે કે ઈઝી આપણે કયાથી પડે છે. ઓકે, હવે બીજું એક્ઝામ્પલ છે પાંચમાનું જ, બીજું થ્રી માઇનસ ફોર ફાઈવ, વન વન માઇનસ ટુ, વન વન માઇનસ ટુ, ટુ થ્રી અને વન, એક આ એક્ઝામ્પલ છે બીજું, અને ત્રીજું એક્ઝામ્પલ કુલ ચાર દાખલા છે આમાં, ઝીરો વન ટુ, માઇનસ વન ઝીરો માઇનસ થ્રી, માઇનસ વન ઝીરો માઇનસ થ્રી અને માઇનસ ટુ થ્રી ઝીરો, આ ત્રીજું એક્ઝામ્પલ છે, અને આ ચોથું એક્ઝામ્પલ હવે લાસ્ટ ક્વેશ્ચન નંબર ફાઈવ નું ચોથું એક્ઝામ્પલ છે, ટુ માઇનસ વન ટુ, ટુ માઇનસ વન ટુ, ઝીરો ટુ માઇનસ વન, ઝીરો ટુ માઇનસ વન, થ્રી માઇનસ ફાઈવ ને ઝીરો. ઓકે, આ ચાર, આ પ્રશ્ન પાંચમાં કુલ ચાર એક્ઝામ્પલ છે, એમાં પહેલામાં માઇનસ બાર જવાબ આવે છે, અને આ બીજો ત્રીજો અને ચોથો તમારે આનું વિસ્તરણ કરવાનું છે, આનું તો તમે ગમે એ આરતી કરશો, પહેલી આરતીને જ કરજો એટલે નહીં વાંધો આવે, આમાં તમે પહેલી આરતી કરજો અને આમાં તમારી રીતે તમે કરી નાખજો, હું એના બધાના જવાબ તમને કન્સિડર કરી દઉં. તો કે આ બીજાનો જવાબ, આનો આન્સર છે 46 આવશે આનો આન્સર, અને ત્રીજાનો આન્સર આવશે 0, આનો આન્સર આવશે 0, અને ચોથું જે એક્ઝામ્પલ છે એનો આન્સર આવશે 5. તો આ તમારે ત્રણ દાખલા હોમવર્કમાં કરવાના છે. ઓકે મિત્રો, આ ત્રણ દાખલા ગણજો, એકદમ ઈઝી છે, પહેલી જ હારથી કરી નાખજો બધાના, આવી જ રીતે અમે બીજી હારથી કર્યો છે, તમે પહેલી હારથી નહીં કરી શકો, જેમાં વધારે શૂન્ય હોય એ હાર કે સ્તંભ લેવાય, એટલે ગણતરીઓ ઈઝી રહે અને સહેલું પડે. ક્વેશ્ચન નંબર 6 એ મેટ્રિક્સ છે આ, અને મેગો છે ડિટર્મિનેશન ઓફ એ, આઈપો છે મેટ્રિક્સ, અહીંયાથી કાંઈ ફેર પડતો નથી એટલો બધો, ડિટર્મિનેશન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1 1 માઇનસ 2 2 1 માઇનસ 3 5 4 માઇનસ 9. હવે આનું વિસ્તરણ કરશું, આમાં તો 0 છે નહીં એટલે કોઈ ઈઝી રસ્તો પકડવાની કોઈ જરૂર નથી, તમે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી કરી શકો, તો 1 થી એની નિશાની પ્લસ, 9 એકા માઇનસ 9, અને આ માઇનસ સૂત્રના 4 તેરી માઇનસ 12. ઓકે, હવે આ 1 ની નિશાની માઇનસ, જે નિશાનીઓ મેં કાલે કીધી હતી એ પ્રમાણે તમે યાદ રાખજો, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ 1
टू इंटू माइनस नौ माइनस अठार माइनस पांच तेरी माइनस पंदर। हवे आ प्लस निशानी प्लस ने टू नी माइनस छे एटले माइनस बे चोकू आठ अने पांच एका माइनस पांच। ओके वेल्यू डी इज इक्वल टू वन माइनस नौ प्लस ट्वेल्व माइनस वन माइनस अठार माइनस माइनस प्लस पंदर प्लस माइनस माइनस टू अने आवशे थ्री। डी इज इक्वल टू आ प्लस त्रण त्रण एका त्रण आ माइनस त्रण અને માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ ત્રણ અને બે તેરી છ એટલે માઇનસ ત્રણ તો ડી ઇઝ ઇક્વલ ટુ ત્રણ ને ત્રણ છ અને છ માઇનસ છ એટલે ઝીરો તો ક્વેશ્ચન નંબર સિક્સ નો આન્સર આવશે ઝીરો જે મેં તમને ત્રણ ત્રણ ચાર દાખલા હોમવર્કમાં આપ્યા આ ઈ ટાઈપનો છે પણ આ મેટ્રિક્સ આપેલો તો એમાં સીધો ડિટર્મિનેશન આપેલો હતો તો મેટ્રિક્સ આપેલો હોય ડિટર્મિનેશન ની વેલ્યુ માંગેલી હોય તો મેટ્રિક્સ ને ડિટર્મિનેશન કરી અને વિસ્તરણ કરીને કરવાનું આમ આમ ને આમ રાખીને વિસ્તરણ કરતા નહીં બરોબર ઓકે કારણ કે મેટ્રિક્સ નું વિસ્તરણ નહીં થાય ડિટર્મિનેશન નું વિસ્તરણ થશે એટલે હવે ક્વેશ્ચન નંબર 7 x નું મૂલ્ય મેળવો ડિટર્મિનેશન ના દાખલા છે પણ એમાં અજ્ઞાત x છે એની કિંમત મેળવવાની છે તો અહીંયા આપણે વિસ્તરણ કરશું આ દ્વિહાર નિશ્ચયક છે એટલે તમને ખબર જ છે અગ્ર વિકર્ણો નો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણ નો તો 2 એકા 2 માઇનસ 5 ચોકુ 20 આ ડાબી બાજુ આવું આવશે જમણી બાજુ 2x ગુણ્યા x એટલે 2x નો સ્ક્વેર માઇનસ 6 ચોકુ 24 આવશે માઇનસ 18 24 માઇનસ છે આ સાઈડ આવશે તો પ્લસ થઈ જાય 24 ઇઝ ઇક્વલ ટુ 2x નો સ્ક્વેર તો 24 માઇનસ 18 એટલે 6 આવશે 2x નો સ્ક્વેર 2 નીચે આવે તો 6 ડિવાઇડેડ 2 એટલે 3 તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 વર્ગમૂળ લઈ લો તો x ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ અંડરરૂટ 3 આ x ની વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ સેમ એવો જ બીજો દાખલો છે ક્વેશ્ચન 7 નો 5 2 10 માઇનસ 4 3 12 5x માઇનસ 2 2x ગુણ્યા 3 એટલે 6x તો આ થશે માઇનસ 2 અને આ થશે માઇનસ x બે સાઈડ થી માઇનસ જશે એટલે x થશે 2 ઓકે હવે ક્વેશ્ચન નંબર 8 છે 4.1 નો લાસ્ટ ક્વેશ્ચન છે એમસીક્યુ છે આ ડિટર્મિનેશન બે આઈ પાછે સમાન ડિટર્મિનેશન ને એમાં x ની વેલ્યુ અહીંયા કીધું હતું કે x નું મૂલ્ય ગોતો અહીં બ્લેન્સ આપી દીધી છે સેમ દાખલો છે આના જેવો જ છે x ઇન્ટુ x એટલે x સ્ક્વેર માઇનસ 18 2 ને 36 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 6 એટલે 36 માઇનસ 18 ઇન્ટુ 2 એટલે 36 તો x સ્ક્વેર માઇનસ 36 36 માંથી 36 જાય તો 0 તો x સ્ક્વેર બરાબર 36 પ્લસ ઓલી સાઈડ જાય તો અને વર્ગમૂળ લઈ લ્યો તો પ્લસ ઓર માઇનસ 6 36 નું વર્ગમૂળ 6 થશે ઓકે આ ત્રણ દાખલા સેમ ટુ સેમ છે બધાયમાં x ની વેલ્યુ ફાઇન્ડ એક માર્ક માટે આ બહુ પૂછાય છે એટલે આ જોઈ લે એકદમ ઈઝી છે કઈ છે નહીં પણ અહીંયા વર્ગમૂળ લ્યો તો પ્લસ ઓર માઇનસ બે લખજો આમાં અને આમાં જેમ છે એમ આમાં કઈ એવું કરવાની જરૂર નથી